નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું છું પંકજ શર્મા. શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું. છોટાઉદેપુરથી આવી રહ્યા છે સમાચાર. શાળાના બાળકો વાહનને ધક્કો મારતા હોય તેવો એક વિડીયો વાયરલ થયો છે. પાવી જેતપુરના પાની માઇલ્સ ખાંડી વચ્ચેનો આ બનાવ. વિદ્યાર્થીઓ ભરેલ ટાટા મેજિક રિક્ષાને નાના બાળકો ધક્કો મારતા હોવાનો આ વિડીયો છે. સતત વાહનોથી વ્યસ્ત હાઈવે પર બાળકોના જીવની પરવા નથી કરવામાં આવી રહી. વાહન ચાલકની કરતૂતનો આ વિડીયો અને વાહન ચાલકે કેમેરામાં કેદ કરી લીધો. તો છોટાઉદેપુરમાં શાળાના બાળકો વાહનને ધક્કો મારી રહ્યા છે તેવી એક તસવીર સામે આવી છે. પાવી જેતપુરના પાની માઇલ્સ ખાંડી વચ્ચેનો આ બનાવ. વિદ્યાર્થીઓ ભરેલ ટાટા મેજિક રિક્ષાને નાના બાળકો ધક્કો મારતા હોય તેવો આ વિડીયો છે. હાઈવે પર બાળકોના જીવની પરવા અહીંયા નથી કરવામાં આવી રહી અને વાહનોથી સતત ધમધમતો આ હાઈવે છે. વાહન ચાલકની આ કરતૂત છે જે વિડીયોમાં જોવા મળી રહી છે. બાળકો પાસેથી વાહનને ધક્કો મરાવી રહ્યા છે. અન્ય વાહન ચાલકે કેમેરામાં કેદ કરી લીધી છે આ તસવીર. તો છોટાઉદેપુરથી આ તસવીર આવી રહી છે. એક તરફ ભણશે ગુજરાતનું સૂત્ર સરકાર કરી રહી છે, પરંતુ આ રીતે ભણશે ગુજરાત? કારણ કે વિદ્યાર્થીઓ તો વાહનોને ધક્કા મારતા દેખાઈ રહ્યા છે. ખાસ કરીને આદિવાસી બેલ્ટમાં આ પ્રકારની સ્થિતિ આ પહેલાં પણ તમે જોયું છે કે છોટાઉદેપુરમાં જે વિદ્યાર્થીની છે એ રિક્ષામાં કૂદી ગઈ હતી પોતાની ઇજ્જત બચાવવા માટે. એક મુદ્દો જે છે ખૂબ ચર્ચામાં આવ્યો હતો. ત્યાર પછી એક આ બીજો મુદ્દો આવ્યો છે કે જેમાં એક વિડીયોમાં જોઈ શકાય છે કે બાળકો વાહનને ધક્કો મારી રહ્યા છે. અહીંયા બસના રૂટ વધારવા માટેની પણ વાત કરવામાં આવી હતી. વધુ માહિતી સાથે સંવાદદાતા સહજાબ ખત્રી જોડાયા છે. સહજાબ, આજે શાળાના બાળકો વાહનને ધક્કો મારી રહ્યા છે, આ વિડીયો ક્યારનો છે, કઈ શાળાના બાળકો છે અને શું કરી રહ્યા છે હવે અધિકારીઓ વહીવટી તંત્ર? જે પંકજ, ખાસ કરીને આ જે વિડીયો છે તે પાવી જેતપુર તાલુકાના કદવાલ ભીખાપુરા વિસ્તારનો છે. ત્યાંથી જે મેજિક ગાડીમાં જે વિદ્યાર્થીઓ બેસીને પોતાના ઘરે જઈ રહ્યા હતા ગઈકાલે સાંજનો છે. ગઈકાલે સાંજે આ જે છોકરાઓ છે તે ગાડીમાં બેસી જયારે ઘરે જઈ રહ્યા હતા તે સમયે જે ગાડીનું ડીઝલ પતી જતા જે ગાડીમાં જે માલિક છે તેઓએ ગાડીના જે ધક્કો મારવાનો જરૂર પડી છે ત્યારે આ વિદ્યાર્થીઓ દ્વારા ધક્કો મારવામાં આવી રહ્યો હતો. આમ તો આ જે હાઈવે છે, મેઇન રોડ છે, આ મેઇન રોડ પર જો હાઈવે પર આ રીતે જો બાળકો જો ધક્કા મારે અને જો કોઈ ગાડી વાળી આવે અકસ્માત થાય તેવી સંભાવના રહેલી હતી, તેને લઈને જે જાગૃત નાગરિક આ વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આમ તો આ રીતે જે જોખમી સવારી તરીકે તો અનેક વિસ્તારોમાંથી આ વિડીયો સામે આવતા હોય છે, પરંતુ આજે બાળકો દ્વારા ગાડીને ધક્કો મારવાનો સૌપ્રથમ જે વિડીયો છે તે વાયરલ થયો છે. આમ તો આ વિડીયો વાયરલ થતા કેટલાક લોકોની અંદર નારાજગી જોવા મળી છે, પરંતુ આજે અવારનવાર આ રીતે જોખમી સવારીના અને આ રીતે જે વિડીયો જો વાયરલ થતા હોય પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ પગલાં લેવામાં આવતા નથી, જેને લઈને કેટલાક વિસ્તારોની અંદર નારાજગી જોવા મળી રહી છે. જી સેજબ, આભાર માહિતી આપવા માટે. મોરબીના હળવદમાં જોખમી સવારીનો એક વિડીયો વાયરલ થયો. ઓટો રિક્ષા અને ઇકો કારમાં ખીચોખીચ બાળકો ભરેલા હોવાનો વિડીયો વાયરલ થયો. શહેરની સરકારી પ્રાથમિક શાળા નંબર 4ના બાળકો હોવાનો વિડીયો વાયરલ થયો. કૃષ્ણનગર પાસેની શાળાના વિદ્યાર્થીઓની રિક્ષા અને કારમાં જોખમી સવારીનો આ વિડીયો છે. વાયરલ વિડીયોને લઈ હજુ સુધી શિક્ષણ વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. વધુ માહિતી સાથે સંવાદદાતા અતુલ મારી સાથે જોડાયા છે. અતુલ, હળવદમાં બાળકોની જોખમી સવારીનો આ વિડીયો શિક્ષણ વિભાગના ધ્યાને આવ્યો છે ખરો? ચોક્કસથી પંકજ, હળવદમાં જે એક જોખમી સવારીનો વિડીયો વાયરલ થયો છે જેમાં ઇકો કાર અને રિક્ષામાં જે શાળાના બાળકો છે તેને ખીચોખીચ બકરીઓની જેમ ભરવામાં આવ્યા છે. આ વિડીયો છે તે શહેરમાં આવેલ સરકારી શાળા જે છે તેનો હોવાનું પણ અનુમાન છે. હાલ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે અને કઈ પ્રકારની આ વિડીયો છે અને વિડીયો ક્યારે ઉતરેલો છે અને કઈ શાળાનો છે તેની હાલ તપાસ કરવામાં આવી છે. પરંતુ જે વડોદરાની દુર્ઘટના બાદ જે કહી શકાય કે ક્યાંક ને ક્યાંક બાળકોના જે જીવન છે તેની સાથે હાલ પણ છેડા થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે. જી જી અતુલ, આભાર માહિતી આપવા માટે. અને હવે આપણે સીધા લઈ જઈએ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંબોધન કરી રહ્યા છે, આવો સાંભળીએ. ડિલિવર જસ્ટિસ નોટ ડિલેડ. ફ્રેન્ડ્સ, ઇન રીસેન્ટ ટાઈમ્સ ધ નેચર એન્ડ સ્કોપ ઓફ ક્રાઇમ હેવ સીન રેડિકલ ચેન્જ. ક્રિમિનલ્સ હેવ વાઇડ નેટવર્ક્સ એક્રોસ વેરિયસ કન્ટ્રીઝ એન્ડ રિજિયન્સ. દે યુઝ ધ લેટેસ્ટ ટેકનોલોજી ફોર બોથ funding and operations. Economic crimes in our region
આર બીંગ યુઝ ટુ ફંડ. આજે અમદાવાદના રસ્તા પર ફરશે ડબલ ડેકર બસ. એમટીએસની એસી ઈ બસનું આજે લોકાર્પણ છે. 5 દાયકા બાદ ફરી એમટીએસ બસમાં ડબલ ડેકર બસનો સમાવેશ થયો છે. અમદાવાદના મેયર પ્રતિભા જૈનના હસ્તે લોકાર્પણ છે. ડબલ ડેકર બસ શરૂ થતાં અમદાવાદમાં વધુ એક નજરાણું ઉમેરાશે. વાસણાથી ચાંદખેડા રૂટ પર આ ડબલ ડેકર બસ દોડાવાશે. જોકે થોડા દિવસ માટે વાસણાથી વાડજ સર્કલ સુધી આ બસનું રૂટ નક્કી કરાયું છે. ડબલ ડેકર આ બસ જે અમદાવાદના લોકોને આજથી મળવા જઈ રહી છે. આ બસ જોકે હમણાં એક જે રૂટ નક્કી કરાયો છે એ વાસણાથી વાડજ સુધીનો છે. ત્યારબાદ આગળનો રૂટ પણ નક્કી થશે. આજથી મેયરના હસ્તે તેનું લોકાર્પણ થઈ રહ્યું છે. અમદાવાદને આ નવું નજરાણું મળી રહ્યું છે. અમદાવાદમાં સહેલાણીઓની પહેલી પસંદ એટલે રિવરફ્રન્ટ. અમદાવાદની શાન રિવરફ્રન્ટ પર હાલ ગંદકીની ભરમાર છે. સાબરમતી નદીનું પાણી અતિ પ્રદૂષિત થઈ રહ્યું છે અને સફાઈ માટે લાખો રૂપિયાના ખર્ચ થઈ રહ્યા છે, પરંતુ નદીમાં હજુ પણ એટલી બેફામ ગંદકી દેખાઈ રહી છે. કેમિકલયુક્ત પાણી નદીમાં બેફામ છોડાઈ રહ્યું છે, જેથી રિવરફ્રન્ટની સુંદરતા પર જાણે ગ્રહણ લાગી ગયું છે. અમદાવાદની સાબરમતી નદી અમદાવાદની શાન છે, પરંતુ આપ જોઈ શકો છો કે આજે સાબરમતી નદી છે ઘણી પ્રદૂષિત થતી જોવા મળી રહી છે. આજે પ્રદૂષણ નદીમાં વધી ગયું હોય તેવું લાગી રહ્યું છે. કચરો ખૂબ જ મોટી સંખ્યામાં આવી રહ્યો છે, વારંવાર સફાઈ કરવામાં આવે છે. જોકે કહેવામાં પણ આવે છે કે સાબરમતી નદીમાં જો કચરો ફેંકશે તો તેના પર કાર્યવાહી થશે, દંડ લેવામાં આવશે, પરંતુ અત્યારે ખૂબ જ મોટી સંખ્યામાં કચરો છે તે આગળથી ધીમે ધીમે હવે આગળ વધી રહ્યો છે, વાસણા બેરેજ તરફ જઈ રહ્યો છે. આ રિવરફ્રન્ટ છે અને રિવરફ્રન્ટ ઉપર લોકો છે એન્જોય કરવા માટે આવતા હોય છે, બેસવા માટે આવતા હોય છે, પરંતુ પાણી પણ એટલું પ્રદૂષિત છે કે તેના કિનારે બેસવું પણ મુશ્કેલ થઈ શકે છે, કારણ કે ખૂબ જ દુર્ગંધ મારી રહ્યું છે. એટલે કે આ સ્થિતિ કરોડો રૂપિયાના ખર્ચ કર્યા બાદ પણ સાબરમતી નદીની જોવા મળી રહી છે, રિવરફ્રન્ટની જોવા મળી રહી છે. કેમેરામેન પંકજ મકવાણા સાથે વિભુ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ. અમદાવાદમાં સ્ટાર્ટઅપ ફેસ્ટિવલનો કાર્યક્રમ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહેનાર કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અંગત કારણોસર નથી જોડાઈ શક્યા. સીએમ ભૂપેન્દ્ર પટેલે ફેસ્ટિવલનો પ્રારંભ કરાવ્યો. સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં 30થી વધુ સ્ટોલ રખાયા છે. વેજલપુર વિધાનસભા બેઠકમાં ધારાસભ્ય અમિત ઠાકર દ્વારા આયોજિત આ કાર્યક્રમ વાયએમસીએ ક્લબની અંદર યોજાઈ રહ્યો છે, જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા અને સાથે સાથે નવા સ્ટાર્ટઅપ શરૂ કરનારા જે યુવાઓ છે તેમને અહીંયા માર્ગદર્શન પણ મળી રહ્યું છે અને સાથે સાથે અલગ અલગ જે 30થી વધારે સ્ટોલ છે તેની આ તસવીરો અમે બતાવી રહ્યા છીએ. સીધી તસવીર છે વાયએમસીએ ક્લબ ખાતે આયોજિત સ્ટાર્ટઅપ ફેસ્ટિવલથી, જ્યાં અમિત ઠાકર દ્વારા આ ફેસ્ટિવલ જે છે એ આયોજિત કરવામાં આવ્યો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ ફેસ્ટિવલનો શુભારંભ કરાવ્યો છે. અહીંયા અલગ અલગ સેશન વાઇઝ યુવાઓને સ્ટાર્ટઅપની ટેકનિકલ જાણકારી આપવામાં આવશે. કેવી રીતે સ્ટાર્ટઅપ શરૂ કરી શકાય, સ્ટાર્ટઅપ શરૂ કર્યા પછી કેવી રીતે મદદ મળે છે, સરકારની કઈ યોજના સ્ટાર્ટઅપને મદદરૂપ બને છે, આ તમામ બાબતોની જાણકારી અહીંયા યુવાઓને આપવામાં આવશે. આ શુભારંભ સીએમ ભૂપેન્દ્ર પટેલે કરાવ્યો છે. હવે અહીંયા અલગ અલગ સેશન છે એ શરૂ થયા છે. અલગ અલગ સેશનમાં યુવાનોને લગતા જે મુદ્દાઓ છે તેની માહિતી અહીંયા આપવામાં આવશે. અમિત ઠાકર વેજલપુરના ધારાસભ્ય જોઈ શકાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ અહીંયા શુભારંભ કરાવી અને અલગ અલગ જે સ્ટોલ મૂકવામાં આવેલા છે તેની જાણકારી મેળવી રહ્યા છે, નિરીક્ષણ કરી રહ્યા છે. તો સાથે જ અધિકારીઓ પણ મોટી સંખ્યામાં અને જે યુવાઓ છે તેમના માટે અહીંયા ખાસી એવી જાણકારી અહીં રજૂ કરવામાં આવેલી છે, જેથી યુવાનોને સ્ટાર્ટઅપ વિશે વધુ માહિતી મળે. આ ફેસ્ટિવલમાં 30થી વધારે સ્ટોલ છે. નવા નવા સ્ટાર્ટઅપની પણ અહીંયા માહિતી આપવામાં આવી રહી છે અને સ્ટાર્ટઅપ શરૂ કરવું હોય તો કેવી રીતે કરી શકાય, સ્ટાર્ટઅપ એટલે શું એની પણ અહીંયા જાણકારી ખૂબ જ વિસ્તારથી આપવામાં આવી રહી છે. સ્ટાર્ટઅપ ફેસ્ટિવલમાં યુવાનો માટે અદ્ભુત જાણકારી આપતો આ કાર્યક્રમ છે. આ એક સ્ટાર્ટઅપ ફેસ્ટિવલ નામ અપાયું છે, જે વાયએમસીએ ક્લબ એસજી રોડ અમદાવાદ ખાતે અમિત ઠાકર દ્વારા આયોજિત કરવામાં આવેલો છે. અમદાવાદમાં આ સ્ટાર્ટઅપ ફેસ્ટિવલના કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહ્યા અને તેમણે આ કાર્યક્રમનો શુભારંભ કરાવ્યો. અલગ અલગ સ્ટોલનું તેમણે નિરીક્ષણ કર્યું. સીધી તસવીર આપ જોઈ રહ્યા છો આ કાર્યક્રમથી. ઘણા એવા સ્ટાર્ટઅપ્સ છે જેને પૈસાની કમીના કારણે, ફંડિંગની કમીના કારણે પોતાનું સ્વપ્ન મારવું પડે છે.
તો આજે આપણી વચ્ચે જે સેન્ટ્રલ ગવર્મેન્ટથી પણ ડિગ્નિટરીઝ જોડાયેલા છે, સ્ટેટ ગવર્મેન્ટથી, એની જે સ્કીમ્સ છે ને એના વિશે આપણને સૌને માહિતગાર કરવાના છે અને આ બધું થવાનું છે હવેના સેશનમાં. સો લેટ મી ગેટ યુ ધી અપડેટ, પ્લીઝ ગેટ સેટલ એવરી વન. આપણે નેક્સ્ટ સેશન જે શરૂ કરવા જઈ રહ્યા છીએ અને વી આર વેઇટિંગ ફોર ધ ડિગ્નિટરી ટુ કમ. અરવિંદ કુમારજી સ્ટાર્ટઅપ ફેસ્ટિવલથી આ સીધી તસવીરમાં આપણે બતાવી રહ્યા છીએ, કાર્યક્રમનો શુભારંભ કરાવી રહ્યા છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને તેમની સાથે તમામ જે મહાનુભાવો છે તેઓ પણ ઉપસ્થિત છે. શિક્ષણ માફિયા મહેન્દ્ર પટેલ સામે ગાળિયો કસાયો છે. મહેન્દ્ર પટેલ સામે કુલ 5 ફરિયાદ નોંધાઈ છે. સ્કૂલ સંચાલકો પાસે તોડનો આંક 1.54 કરોડ પહોંચી ગયો છે. સુરતના 4, ભાવનગરના 1 સ્કૂલ સંચાલકની ફરિયાદ. 2015થી મહેન્દ્ર પટેલ તોડ કરતો હોવાનો આરોપ છે. સીઆઈડી ક્રાઇમે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. બનાસકાંઠાના ધાનેરામાં શાળા નજીક સેફટી વિના કોમ્પ્લેક્ષનું કામ શરૂ કરી દેવાતા અનેક પ્રશ્નો ઉભા થયા. નેનાવા રોડ પર શાળા નજીક 2 માળનું કોમ્પ્લેક્ષ બનાવવાનું કામ શરૂ કરાયું છે, જે અર્થે 10-12 ફૂટનો ખાડો ખોદાયો છે. શાળા નજીક ખોદાયેલા આ ખાડાને લઈ આસપાસ સુરક્ષા અર્થે કોઈપણ પ્રકારની આડસ નહીં મુકાતા મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે. પ્રોટેક્શન વોલ વિના ખોદાયેલા આ ખાડામાં જો કોઈ વિદ્યાર્થી પડે તો તે અંગે કોણ જવાબદાર રહેશે તેવા સવાલો પણ ઉભા થયા છે. અમારા સ્ટાફને ત્યાં સ્થળ ઉપર મોકલેલા હતા અને સ્થળ ઉપર જે રિપોર્ટ આવશે એના આધારે અમે એમને આગળની કાર્યવાહી કરશું. ધાનેરાથી નેનાવા રોડ ઉપર એક કોમ્પ્લેક્ષનું કામ ચાલી રહ્યું છે. આપને દ્રશ્યો બતાવીશ કે એક તરફ અહીંયા ડીવી પારેક તેમજ તાલુકા શાળા આવેલી છે અને બીજી તરફ આપને દ્રશ્યો બતાવીશ કે આ જે રોડની બાજુની અંદર એક કોમ્પ્લેક્ષનું જે કામ ચાલી રહ્યું છે. આપ જે કોમ્પ્લેક્ષનું જે કામ છે તે કામ ચાલી રહ્યું છે તેમાં કોઈપણ પ્રકારનું જે પ્રોટેક્શન વોલ હોય છે તે કોઈપણ પ્રકારના અહીંયા પતરા કે કોઈપણ પ્રકારનું પ્રોટેક્શન રાખવામાં આવ્યું નથી અને અહીંયા કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને કોઈપણ પ્રકારના પ્રોટેક્શન વિના કામ ચાલુ હોવાથી જો કોઈ દુર્ઘટના સર્જાય તો જવાબદાર કોણ રહેશે તેને લઈને સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. અહીંયા 10 ફૂટથી પણ ઊંડું અહીંયા જે આ કોમ્પ્લેક્ષ બનાવવા માટે જે ખણી દેવામાં આવ્યું છે અને જો બાળકો અહીંથી નીકળે અને જો કોઈ બાળક અહીંયા પડી ગયું તો જવાબદાર કોણ રહેશે તેને લઈને સૌથી મોટો સવાલ થઈ રહ્યો છે. થોડા દિવસ પહેલાં જે વડોદરાની જે ઘટના બની હતી અને વડોદરાની ઘટનામાં પણ લાપરવાહી વહીવટી તંત્રની સામે આવી હતી અને અહીંયા પણ તમે જોઈ શકો છો કે અહીંયા કોઈ લાપરવાહી સામે આવી અને કોઈ બાળક અહીંયા પડી ગયું તો જવાબદાર કોણ રહેશે. આપણે બીજા પણ દ્રશ્યો બતાવીશ કે ત્યાં આગળ પતરા લગાવવાની જગ્યાએ અત્યારે જે ખુલ્લું દેખાઈ રહ્યું છે અને અત્યારે કામ ચાલુ છે. છેલ્લા 6-7 દિવસથી આ જે કામ ચાલી રહ્યું છે અને વડોદરા જેવી જો ઘટના ધાનેરામાં બને તો જવાબદાર કોણ રહેશે તેને લઈને અનેક સવાલો પણ ઉઠી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે વહીવટી તંત્ર દ્વારા કયા પ્રકારની જે કાર્યવાહી છે તે કરવામાં આવે છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, બનાસકાંઠા. કોર્ટમાં આરોપીને બદલે અન્ય વ્યક્તિ હાજર થતા વિવાદ. વડોદરાની કોર્ટમાં આરોપીને બદલે અન્ય હાજર થયો. દારૂ કેસમાં ફરાર આરોપી કૃણાલ કહારને બદલે ભાવનગરનો કૃણાલ ગોડિયા ઉર્ફે કહાર કોર્ટમાં હાજર થયો. દારૂના કેસની ક્રોસ તપાસ સયાજીગંજ પોલીસને સોંપી હતી, જેમાં પહેલા પીએસઆઈ દિલીપ પાટીલ તપાસ ચલાવી રહ્યા હતા અને બાદમાં તપાસ પીએસઆઈ અનિલ બારોટને સોંપવામાં આવી. આરોપી બદલાઈ જવાના મામલે પોલીસ પર અનેક સવાલ ઉઠી રહ્યા છે. સમગ્ર મામલે સ્ટેટ મોનિટરિંગ સેલે તપાસ અધિકારી પાસેથી તાત્કાલિક માહિતી મેળવી અને તપાસ હાથ ધરી છે. રાજકોટમાં પીજીવીસીએલ કચેરી બહાર ત્રીજા દિવસે ધરણા યથાવત છે. પીજીવીસીએલમાં જીએસઓ 4 મુજબ ભરતી કરવાની માંગણી થઈ રહી છે. 1000થી વધુ ઉમેદવારો આ માંગણી સાથે ધરણા કરી રહ્યા છે. ત્રીજા દિવસે પણ કચેરી બહાર અનિશ્ચિત કાળના ધરણા યથાવત છે. વિદ્યાર્થીઓ સાથે એનએસયુઆઈની પણ સતત ત્રીજા દિવસે લડત જારી છે. મોટી સંખ્યામાં ઉમેદવારો કચેરીની બહાર ધરણા ઉપર બેઠેલા છે. આગળ વધુ સમાચારો પર નજર કરીશું, હાલ રોકાઈશું એક બ્રેક માટે. ગુજરાતના ઇતિહાસનું સૌથી મોટું બજેટ વર્ષ 2024-25 માટે નાણામંત્રી કનુભાઈ દેસાઈએ રજૂ કર્યું.
કુલ 3.32 લાખ કરોડ રૂપિયાના આ પૂર્ણ બજેટમાં જનતા પર કોઈ બોજો નાખવામાં આવ્યો નથી. બજેટમાં નાણામંત્રીએ વિવિધ ક્ષેત્ર માટે પટારો ખોલ્યો. આ બજેટ ફક્ત વર્ષ માટે નહીં પરંતુ 2047ના વિકસિત ભારત માટેનું રોડમેપ હશે. બજેટમાં 5G પર ભાર મુકાયો છે. ગરવી ગુજરાત, ગુણવંતુ ગુજરાત, ગ્રીન ગુજરાત, ગ્લોબલ ગુજરાત અને ગતિશીલ ગુજરાતનો સમાવેશ થાય છે. બજેટમાં મહિલાઓ, યુવાનો, ગરીબ, ખેડૂતો, અનુસૂચિત જાતિ અને જનજાતિ અને ઓબીસી વર્ગને પ્રાધાન્ય અપાયું છે. સાથે સાથે એક એવી જાહેરાત કરાઈ છે જેનાથી દેશમાં ગુજરાત સૌથી વધુ શહેરી વિસ્તાર ધરાવતું રાજ્ય બનશે. ખાસ વાત એ રહી કે બજેટમાં નવા કોઈ કરવેરા લદાયા નથી. સહકારી સભાસદો માટે 50,000ની લોન પર સ્ટેમ્પ ડ્યુટી માફ કરાઈ છે. 9 લાખથી વધુ સહકારી સભાસદોને લાભ થશે. 8 વર્ષથી જૂના વાહનો સ્ક્રેપ માટે આવે તો પડતર ચલાન માફ થશે. છેલ્લા 1 વર્ષના ચલાણ આવા વાહનો પર માફ થશે. 52,000 વાહન માલિકોને 700 કરોડની રાહત થશે. રાજ્યમાં 7 નવી મહાનગરપાલિકાઓ બનાવવાની જાહેરાત કરાઈ છે, જે સાથે હવે ગુજરાતમાં 15 મહાનગરપાલિકાઓ બનશે. 7 નવી મહાનગરપાલિકામાં સુરેન્દ્રનગર વઢવાણની સંયુક્ત રહેશે. ઉપરાંત નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ અને મહેસાણામાં ભવિષ્યમાં મહાનગરમાં ફેરવાશે. ઉપરાંત યુવાનો માટે પણ સરકારી નોકરીની જાહેરાત કરાઈ છે, જેમાં પંચાયત વિભાગમાં 2,000 જગ્યા નવી ઉભી કરાશે તો મહેસૂલ વિભાગમાં 400 નવી જગ્યા ઉભી કરાશે, જ્યારે 4 મહાનગરમાં 1,000 ટ્રાફિક પોલીસની ભરતી કરાશે. ઉપરાંત નમો નામે 3 યોજનાની જાહેરાત કરાઈ છે, જેમાં નમો લક્ષ્મી, નમો સરસ્વતી અને નમો શ્રી યોજનાનો સમાવેશ થાય છે, જેમાં દીકરીઓ અને પ્રસૂતાઓને પ્રાધાન્ય અપાયું છે. બજેટમાં સામાજિક સુરક્ષા, માનવ સંસાધન વિકાસ, આંતરમાળખાકીય સુવિધા, આર્થિક પ્રવૃત્તિનો વિકાસ અને ગ્રીન ગ્રોથના 5 સ્તંભ છે. તો બજેટ પહેલા કોંગ્રેસ વિવિધ મુદ્દે વિરોધ પ્રદર્શન પણ કર્યું. બજેટ રજૂ થાય તે પહેલા કોંગ્રેસે વિધાનસભાની બહાર વિરોધ પ્રદર્શન કર્યું. મોંઘવારી મુક્તિના નારા સાથે કોંગ્રેસે હલ્લાબોલ કર્યો. અમિત ચાવડા સહિતના નેતાઓએ મોંઘવારી ઘટાડવાના નારા અને ગેસના વાટાના પોસ્ટર પહેરી પ્રદર્શન કર્યું. રાજ્ય સરકાર બજેટમાં વિદ્યાર્થીઓ અને શિક્ષણને લઈને મોટી જાહેરાત કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ માટે 55,114 કરોડની જોગવાઈ કરાઈ છે. નાણામંત્રી કનુભાઈ દેસાઈ બજેટ રજૂ કરતા કહ્યું કે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં નવા 15,000 ઓરડાઓ બની રહ્યા છે. નવા 45,000 સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાનું કામ ચાલુ છે. 15,000 શાળાઓમાં 2 લાખ કમ્પ્યુટર આપવામાં આવશે. 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે. પીએમ યશસ્વી શિષ્યવૃત્તિ યોજના હેઠળ 10 લાખ વિદ્યાર્થીઓ માટે 504 કરોડ રૂપિયાની જોગવાઈ. અનુસૂચિત જાતિ અને વિકસિત જાતિને 40 લાખ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ માટે 360 કરોડ. અનુસૂચિત જાતિના છાત્રાલયો અને આશ્રમ શાળાને 1 લાખ વિદ્યાર્થીઓ માટે 335 કરોડ ફાળવાયા. શિક્ષણમાં રાજ્ય સરકારે નમો સરસ્વતી યોજનાની જાહેરાત કરી. વિજ્ઞાન પ્રવાહના અભ્યાસક્રમોમાં શિક્ષણને પ્રોત્સાહન માટે આ યોજના અંતર્ગત ઉચ્ચતર માધ્યમિક શાળાઓને વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને ધોરણ 11માં 10,000 રૂપિયા અને ધોરણ 12માં 15,000 રૂપિયા મળી કુલ 25,000 રૂપિયાની સહાય આપવામાં આવશે. આ યોજનાથી આગામી 5 વર્ષમાં વિજ્ઞાન પ્રવાહમાં વિદ્યાર્થીઓની સંખ્યા અંદાજે વાર્ષિક 2 લાખથી વધી 5 લાખ થવાની ધારણા છે. આ યોજના માટે આવતા વર્ષે અંદાજે 400 કરોડ રૂપિયાનો ખર્ચ થશે. તો પોષણ, આરોગ્ય અને શિક્ષણને પ્રોત્સાહન આપવા નમો લક્ષ્મી યોજનાની જાહેરાત કરાઈ. આ યોજના હેઠળ કુલ 1,250 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે, જેમાં વિદ્યાર્થીઓને ધોરણ 10-12માં કુલ 25,000ની સહાય મળશે. ધોરણ 11માં 10,000, ધોરણ 12માં 15,000 સહાય મળશે. ગરીબ અને મધ્યમ વર્ગના પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓને મળશે સહાય. ગુજરાત સરકારે રજૂ કરેલા બજેટ યુવાનો માટે ખુશીઓ લઈને આવ્યો છે. રાજ્ય સરકારે યુવાનો માટે નોકરીનો પટારો ખોલ્યો છે. યુવાનો સરકારી નોકરી માટે થઈ જાઓ તૈયાર. આવનાર દિવસોમાં ગુજરાતમાં સરકારી નોકરી માટે ભરતી મેળો શરૂ થશે. નાણામંત્રી કનુભાઈ દેસાઈએ બજેટ રજૂ કરતી વખતે નોકરીને લઈને બમ્પર જાહેરાત કરી છે. ભરતીને લઈને પંચાયત વિભાગમાં 2,000 જગ્યા નવી જગ્યા ઉભી કરાશે. મહેસૂલ વિભાગમાં 400 નવી જગ્યા ઉભી કરાશે. 4 મહાનગરમાં 1,000 ટ્રાફિક પોલીસની ભરતી કરાશે. તો ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ખુશખબર આવી છે. 105 ITI વેલ્ડર ટ્રેડ માટે 26 કરોડના ખર્ચે ARVR લેબ બનાવાશે. રાજ્યમાં વધુ 6 ITIને બનાવાશે. મેગા ITI 187 કરોડની જોગવાઈ. હાલ રાજ્યમાં કાર્યરત છે 5 મેગા ITI. બજેટ વિધવા બહેનો માટે 2,363 કરોડની જોગવાઈ કરાઈ. આંગણવાડીના બાળકો, કિશોરી, સગર્ભા માતા માટે 878 કરોડની જોગવાઈ. કિશોરીઓને ટેક હોમ રાશન માટે 344 કરોડની જોગવાઈ. સગર્ભા ધાત્રી માતાને અનાજ માટે 322 કરોડની જોગવાઈ. 2 કિલો ચણા, 1 કિલો તુવેર દાળ અને 1 લિટર તેલ અપાશે. વ્હાલી દીકરી યોજના માટે 252 કરોડની જોગવાઈ. સુરતમાં નારી સંરક્ષણ કેન્દ્રના વિકાસ માટે 16 કરોડની જોગવાઈ. બીજી તરફ ગુજરાતની સુરક્ષામાં વધારો કરવા રાજ્ય સરકારે નવો ઇમરજન્સી નંબર 112 જાહેર કર્યો છે. બજેટમાં નાણામંત્રીએ જનરક્ષક નામની યોજના હેઠળ નંબર જાહેર કર્યો. એક જ નંબર 112 પર પોલીસ, ફાયર બ્રિગેડ, એમ્બ્યુલન્સની સેવા મળશે. તમામ ઇમરજન્સી સેવા ઉપલબ્ધ થાય તેમાં એક વાત. સમાચારોમાં આગળ વધીએ. ચૂંટણી પહેલા ધોરાજી બાદ હવે જેતપુર આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. જામકંડોરણા બેઠકના આપના ઉમેદવારે રાજીનામું આપ્યું.
ઉમેદવાર રહેલા રોહિત ભુવાનું આપમાંથી રાજીનામું. 2022માં જામકંડોરણા બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર હતા રોહિત ભુવા. આખરે તેમણે પણ હવે રાજીનામું આપી દીધું છે. ધોરાજી પછી હવે જેતપુર આમ આદમી પાર્ટીને ઝટકો લાગ્યો છે. આજે આમ આદમી પાર્ટીના તમામ હોદ્દાઓમાંથી અને તેમજ પ્રાથમિક સભ્ય પદેથી હું આજે રાજીનામું આપું છું. પ્રશ્નો, અંગત પ્રશ્નોના કારણે હું આજે રાજીનામું આપું છું. ના, હજી કોઈ ચર્ચા નથી ને છતાંય આગામી દિવસોમાં કાર્યકર્તાઓ સાથે ચર્ચા કરી અને એમની સાથે પરામર્શ કરીને પછી આગળ નક્કી કરશું. વડોદરામાં બ્રેઇનડેડ થયેલા યુવકે અન્ય બે લોકોને જીવનદાન આપ્યું. 25 વર્ષના આદિત્ય જૈનને ઓફિસમાં અચાનક બ્રેઇન સ્ટ્રોક આવ્યો હતો. સારવાર બાદ ફરી એકવાર તેને બ્રેઇન સ્ટ્રોક આવતા આદિત્ય બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. મૃતકના પરિવારજનોએ તેના અંગોનું દાન કરી અન્યને જીવનદાન આપવાનો નિર્ણય કર્યો. આદિત્ય જૈનના મૃત્યુ બાદ તેમના લીવર અને બે કિડની સુરત અને અમદાવાદ લઈ જવાયા હતા. લોકોને અંગદાન અંગે જાગૃતિ આવે તેવી પરિવારજનોએ અપીલ પણ કરી. પેરેન્ટ્સને એક જ વસ્તુ કહેવા જવું છું કે આમાં કશું થતું નથી, ઓર્ગન ડોનેટ કરવા જોઈએ. જ્યાંથી જે કે બિચારા એકદમ ક્રિટિકલ છે, જે સિવિયર છે, જેનાથી તમારા ઓર્ગનથી જેની જાન બચી શકતી હોય, તો એવા ડિસિઝન બધાએ લેવા જોઈએ. આદિત્ય હવે આપણી વચ્ચે નહીં રહે, પણ આ જે અંગો છે એને 4 માણસનું જીવનદાન મળશે. 4 વ્યક્તિઓ એક નવું જીવન ચાલુ કરી શકશે અને એ દ્વારા આદિત્ય આપણી બધાની વચ્ચે રહેશે. એક જ સ્થળ પર 1 કલાકમાં 2 લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ થઈ ગયા. વલસાડના તિથલ રોડ પર હાર્ટ એટેકથી 2 લોકો મોત પામ્યા. અને હવે આપણે લઈ જઈએ સીધા કેશોદ, જ્યાં સીઆર પાટીલ જે કાર્યકર્તાઓ છે તેમને ભાજપમાં આવકારી રહ્યા છે અને ખાસ મોટી સંખ્યામાં જે કાર્યકર્તાઓ છે તેઓ સીઆર પાટીલને પણ આવકારી અને સ્વાગત તેમનું કરતા જોવા મળી રહ્યા છે. આ કાર્યક્રમ જે છે એ કેશોદમાં આયોજિત થઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીનો, જ્યાં અન્ય પાર્ટીના કેટલાક લોકો ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે. ગોગનભાઈ ધણગોજ, વિક્રમભાઈ ઝીલડિયા, અસ્મિતાબેન પૂર્વ એમએલએ છે, તેઓ બીજેપીમાં આજે સામેલ થવા જઈ રહ્યા છે અને આ બંને એમએલએને ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરી રહ્યા છે, તેમને આવકારી રહ્યા છે. સીઆર પાટીલ, પ્રદેશ ભાજપ પ્રમુખ મયાત્રા અને જયકુમાર સોધીત્રા, મોટી સંખ્યામાં તેમના કાર્યકર્તાઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ રહ્યા છે. તો 2 પૂર્વ એમએલએ આજે સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાઈ રહ્યા છે. તેમની સાથે તેમના સમર્થકો પણ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સીઆર પાટીલ તમામને પાર્ટીનો ખેસ પહેરાવી અને સ્વાગત કરી રહ્યા છે. જૂનાગઢના કેશોદથી આવી રહી છે તસવીર. 2 પૂર્વ ધારાસભ્યોએ કેસરિયા કરી લીધા છે. ભાજપમાં આજે ફરી ભરતી મેળો શરૂ થયો. 2 પૂર્વ ધારાસભ્યોએ કેસરિયા કર્યા. મહેસાણમાં પાટીલના હસ્તે તમામ લોકો બીજેપીમાં જોડાઈ ગયા છે. અરવિંદ લાડાણીની ફરી એકવાર ઘર વાપસી થઈ છે. તો ભૂપત ભાયાણી પણ ભાજપનો ખેસ ધારણ કરી લીધો છે. ભૂપતભાઈ સાથે જોડાતા રમેશભાઈ રૂડાણી, ગોપાલભાઈ ઠુમ્મર, કાળુભાઈ કપૂર, કેશોદના પૂર્વ એમએલએ સંજયભાઈ બેસાણીયા, ગંજામના પૂર્વ એમએલએ જે છે તેઓ બીજેપીમાં હવે જોડાઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીને, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં એક મોટો ફાયદો પણ થઈ શકે છે આ બંને પૂર્વ એમએલએને પાર્ટીમાં લેવાથી. તેમની સાથે તેમના સમર્થકો પણ મોટી સંખ્યામાં ભાજપમાં જોડાયા. અરવિંદ લાડાણી અને ભૂપત ભાયાણી આ બંને ભાજપનો ખેસ પહેરી લીધો છે. કેશોદ પૂર્વ એમએલએ અરવિંદ લાડાણીની આખરી ઘર વાપસી થઈ ગઈ છે. જો કે હજુ તેમનું કોઈ નિવેદન સામે નથી આવી શક્યું પાર્ટીમાં જોડાયા બાદ. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.